વિભાગ તરફથી મળેલા છેલ્લા બુલેટિનને ધ્યાનમાં લઈએ તો ગુજરાત રાજ્યના દરિયા કિનારા ઉપર અંદાજિત તારીખ 9-10 અને 11 રોજ બાયપરજોય જે ડિપ્રેશન છે એ સાયક્લોન અને સિવિયર સાયક્લોનમાં કન્વર્ટ થાય એવી શક્યતા છે. જેના કારણે ભારે પવન અને વરસાદની આગાહીને ધ્યાનમાં લઈ 2 દિવસ પહેલાથી જ મદદનીશ ફિશરીઝ નિયામક જોડે ચર્ચા કરી અને માછીમારોને દરિયો ખેડવાની સૂચના આપવામાં આવેલ છે, તેમજ જે લોકો માછીમારી કરવા ગયેલા છે તે માછીમારોને પરત લઈ આવવા માટે ઓંજલ, વાશીબોરસી, કૃષ્ણપુર અને ભાટમાં ગાર્ડો રાખી અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. વર્ગ 1ના નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીઓને હેડક્વાર્ટર ઉપર લાયઝનિંગ તાલુકામાં રહેવા માટે સૂચના આપી છે અને આશ્રય સ્થાનો અને ખાસ કિસ્સામાં ક્યાંય ભારે વરસાદ પડે તો તેના બચાવની કામગીરી માટેની સમગ્ર વ્યવસ્થા માન્ય કલેક્ટર સાહેબની સૂચનાથી તૈનાત કરવામાં આવી છે. એનડીઆરએફની ટીમની હાલના તબક્કે કોઈ જરૂર નથી.